नमस्कार मंत्री मध्याहन आपनी साथे हूं छु बिनल। हवे जोईए समाचार विगतवार। हाल महत्वना समाचार मळी रह्या छे, सीधा जो तेनी पर नजर करवामां आवे तो अमदावाद एएसआई नी दीकरी गुम थयानो मामलो। साबरमती रिवरफ्रंट वेस्ट पोलीस स्टेशन ना एएसआई नी दीकरी गुम थई छे। एएसआई ना दीकरी नी ऑडियो क्लिप आवी छे सामे। कृष्णनगर पोलीसे सासरिया विरुद्ध गुनो दाखल कर्यो छे। ससरा अने पति विरुद्ध फरियाद पण नोंधी लेवामां आवी छे। पति सृष्टि विरुद्ध कृत्य करवा दबाण करवानो आक्षेप छे। एएसआई नी दीकरी सोनल 5 दिवस पहेलाथी गुम छे। बे पहेलानी सुसाइड नोट ऑडियो मोकल्या बाद तेवो गुम थया छे। हाल सासरियामां दहेजमां मकान मांगवामां आवतुं हतुं तेवा आरोपो लगाववामां आवी रह्या छे, तो कृष्णनगर पोलीसे वधु तपास हाथ धरी छे। वो सांभळीए ऑडियो क्लिप। पप्पा मन माफ कर देजो, जीवन थी हूँ बहुत कंटाड़ी गई छू, बराबर? एटले जीवन थी बहुत कंटाड़ा पछी मैं आ डिसिजन लीधुं छे। ज्ञान साचवजो अने मारा ऊपर ब्लेम ना नाखता। मैं हर हमेशा तमारी इज्जत बचावानी कोशिश करी छू, एटला माटे मारा मौतनो सहारो लेवो पड़े छे। मारी छोकरी मने ब्लेम करे कि मारो बाप मरी जशे तो, अने मारी मम्मी मने ब्लेम करे कि मरी जशे तो, एटले मने एवुं बधुं बहु હાર્ટલી ટેન્શન થાય છે કે આજે હું નહીં જઉં તો આજે બહુ ધમપછાડા થશે, અને ધમપછાડા થયા પછી આટલી મગજમારી બહુ બધું થશે, તે મગજમારીના કારણે બધું વધારે પડતું થઈ જશે। એટલે એ પરિસ્થિતિ આજે ભાગું છું પહેલી વખત, એટલે હું મરવાનું માટે થઈને નીકળી જઈ છું, અને આ મારી ક્લિપ તમને પહોંચશે એટલે છેલ્લી મારી હાજરી ગણજો। એના પછીની બીજી મિનિટમાં હું નહીં હોઉં પપ્પા, એટલે મને ગોતવાની કોશિશ ના કરતા, હું કેનાલમાં પડી મરી જઈશ। એટલે મહેરબાની કરીને પપ્પા બહુ ટેન્શન ના લેતા, તમે પરિસ્થિતિથી પેલું ના કરતા કે સોનલે આવું કેમ કર્યું। હું પપ્પા બહુ થાકી ગઈ છું અને બહુ કંટાળી ગઈ છું, બધાને બ્લેમો સહન નથી થતા મારાથી, એટલે મને પ્લીઝ પપ્પા માફ કરી દેજો, મમ્મી માફ કરી દેજો, ભાઈ બહેનો મને માફ કરી દેજો, અને મારા બે છોકરોને સાચવી લેજો। પેલા કંઈ ભલી વાર સહન નહીં, એના ટોર્ચરના કારણે હું મરું છું, એ રોજ બીબડે બીબડે કરે છે હું મરી જઈશ મરી જઈશ મરી જઈશ। એટલે મેં ડિસિઝન લીધું છે કે તું શું મારીશ, હું તને મારીને બતાવી દઉં। એટલે આ ક્લિપ તમારી જોડે પહોંચીને તારું વાતની હોય, અને એક ચિઠ્ઠી મેં તમારા બધા માટે લખી છે, પ્લીઝ મને માફ કરજો, કાળું તું મને એવું બ્લેમ ના કરતો કે તું ભાગ્યજી કાયર છે, ભાગ્ય નથી જે મારું કોઈ મારી પરિસ્થિતિ નહીં સમજતા, બધા મને મોકલવામાં આવે છે ને એટલે આજે હું ભાગું છું। બાકી હું અહીંયા રહેવા માટે જઈ હતી, બહુ થાકીને હું મરું છું, એટલે મને માફ કરી દેજો બધા, પણ જીવવાની બહુ ઈચ્છા હતી, બહુ જ બહુ જ ઈચ્છા હતી, પણ આજે ઈચ્છા સમાપ્ત થઈ છે। ભોળાનાથ તમને બધાને શક્તિ આપો અને ખુશ રહો બધા, મને માફ કરજો। તો આપે સાંભળી સોનલ ગઢવીની આ ઓડિયો ક્લિપ। એએસઆઈ ના દીકરી છે કે જેમને આ ઓડિયો પોતાના પિતાને મોકલ્યો હતો અને કહ્યું હતું કે મારી જીવવાની ખૂબ ઈચ્છા છે, પરંતુ તમામના દબાણના તમામના ત્રાસ વચ્ચે હું જીવન ટૂંકાવું છું, માટે મને શોધતા નહીં। વધુ વિગત સાથે આપણી સાથે ભાવેશ જોડાઈ ચૂક્યા છે। જી ભાવેશ, જે રીતે તેઓ ગુમ થયા છે અને આ ઓડિયો ક્લિપ સામે આવી રહી છે, આ મુદ્દે સમગ્ર મામલાને લઈને વધુ વિગતો આપશો? વાત કરીએ તો જે પ્રકારે અમદાવાદમાં 6 દિવસ પહેલા એક પોલીસ કર્મીની દીકરી ગુમ થઈ છે અને આ સમગ્ર ઘટનાક્રમ છેલ્લા 6 દિવસ, સૌથી પહેલા વાત કરીએ તો આ સમગ્ર બાબતને લઈને હાલ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં યુવતીના જે પરિવારજનો છે તેઓએ ફરિયાદ નોંધાવી છે, અને ખાસ કરીને પરિવારમાં 8 સભ્યો છે, જેમાં યુવતીના સસરા જે પોતે પોલીસ ખાતામાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવે છે, તેમના દીકરા સહિત તમામ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મહત્વનું છે કે મહિલાનો જે પ્રકારનો ઓડિયો વાયરલ થયો છે અને ઓડિયોમાં જે પ્રકારના આક્ષેપ કરાયા છે કે તે પોતે મરવા જઈ રહી છે, તેને શોધવાનો પ્રયાસ ન કરશો અને પતિ દ્વારા અવારનવાર મરી જવાની ધમકી આપવામાં આવતી હતી, આ તમામ બાબતોને લઈને હવે કૃષ્ણનગરમાં જે પ્રકારે ફરિયાદ નોંધાઈ છે, અને ફરિયાદમાં ખાસ કરીને વાત કરીએ તો ભરૂચમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા મહિલાના સસરા જે પ્રતાપદાન ગઢવી, તેમનો જે પતિ છે ધર્મેન્દ્રદાન ગઢવી, તેના સહિતના તમામ લોકો સામે આક્ષેપો કરાયા છે, અને ખાસ કરીને પતિ દ્વારા મોબાઈલમાં ક્લિપ બતાવીને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવા માટે દબાણ કરવામાં આવતું હોય, કે પછી અનેક અલગ અલગ બાબતોને લઈને પૈસાની માંગણી હોય કે પછી શારીરિક માનસિક ત્રાસ હોય,
आ तमाम बाबतोथी कंटाळीने जे युवती छे तेने आपघात कर्यो हतो अने आपघात पहला जे ऑडियो क्लिप वायरल थयो छे तेने लईने हवे कृष्णनगर पोलीसे तपास हाथ धरी छे। त्यारे तपास दरमियान शुं माहितीओ सामे आवे छे ते खूब ज महत्वनुं छे, कारण के फरियादी छे ते फरियादी पण एक पोलीस खातामां फरज बजावे छे अने सामे जे आक्षेप करायो छे ते पण पोलीस खातामां उच्च ओजा उपर काम करे छे। त्यारे आ समग्र घटनाक्रम अत्यारे जे रीते चर्चायो छे तेना कारणे हाल हवे कृष्णनगर पोलीसे आ तमाम बाबतने लईने तपास शुरू करी छे। जी जी भावेश, समग्र माहिती आપવા બદલ આભાર। તો આજ મુદ્દે ન્યૂઝ રૂમ થી સોનલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી સોનલ, જે રીતે કહી શકાય કે આ દીકરીનો ઓડિયો ક્લિપ પણ તમામ લોકોએ સાંભળ્યો, જનતાએ સાંભળ્યો, માં જેમાં એ સ્પષ્ટ કહી રહી છે કે મારી જીવવાની ખૂબ ઈચ્છા છે પરંતુ અમુક કારણોસર હું આપઘાત કરી રહી છું, ક્યાં સુધી આવા ત્રાસ દીકરીઓ પર થતા રહેશે। जी अत्यारे जे रीते आ घटना अभिनल सामे आवी छे, चोक्कसपणे कही शकाय के महिलाओ समाज में सलामत नथी, खास करीने दीकरीओ सासरी में सलामत नथी। आ घटना में नोंधवा जेवी बाबत ए छे के जे दीकरी छे, जे सोनल गढ़वी छे, ते जेनी पुत्री छे ते एएसआई छे, तेना पिता ते पोलीस अधिकारी छे अने साथे साथे ज तेना सासरी पक्षना पण पोलीस अधिकारी छे। पोलीस परिवारमांथी आवती पुत्री ज ज्यारे दीकरी होय के वहु होय ते ज ज्यारे सलामत न होय त्यारे प्रश्न ए थाय छे के पोलीस परिवारमांथी ज आवनारी जो महिलाओनी आ परिस्थिति होय तो सामान्य नागरिकमां जे घरमां रहेती जे महिलाओ छे के जे दीकरीओ छे तेनी शुं परिस्थिति होय शके, के आ प्रकारनो त्रास के आ प्रकारनुं टोर्चरिंग तेमणे वेठवुं पड़तुं हशे। आ घटनामां सोनल गढवी स्पष्टपणे तेनी ऑडियो क्लिपमां कहे छे के ते त्रासथी कंटाळी गई छे अने माटे ते आपघात करवा माटे जई रही छे। ऑडियो क्लिपमां तेणे સ્પષ્ટપણે કહ્યું છે કે તેનો પતિ જે તેને સતત ટોર્ચર કરે છે અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનું દબાણ કરે છે અને સાથે સાથે દહેજની માગણી પણ તેના સાસરિયા પક્ષ તરફથી કરવામાં આવે છે। જોકે તે સંપૂર્ણપણે જે ક્લિપમાં છે તેનું દર્દ વર્તાઈ રહ્યું છે, તેના અવાજમાં અને તેના શબ્દોમાં તે સ્પષ્ટપણે જણાવી રહી છે કે તેની જીવવાની અત્યંત ઈચ્છા છે, પ્રબળ ઈચ્છા છે, પણ જે રીતે તેના સાસરી પક્ષ તરફથી અને ખાસ કરીને તેના પતિ તરફથી દરરોજ તેને મરી જવાની ધમકી આપવામાં આવે છે, તેનો પતિ તેને સતત પોતે મરી જશે તેવી ધમકી આપી અને ટોર્ચર કરી રહ્યો હતો અને તેનાથી કંટાળી જઈને તેણે આ અંતિમ પગલું ભર્યું છે અને તેને કાયર ન સમજવામાં આવે તેવી પણ તેણે વિનંતી કરી છે। જોકે છેલ્લા 6 દિવસથી આ પરિણીતા ગુમ છે અને પોલીસ તરફથી એક પણ કહી શકાય કે પ્રયાસ કરવામાં આવ્યો નથી, ત્યારે પ્રશ્ન એ થાય છે કે ખુદ જ્યારે પોલીસ પરિવારની મહિલાઓ સામે આવો પ્રશ્ન સર્જાય તો સામાન્ય માનવીની શું પરિસ્થિતિ હશે। જી સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ જોડાવા બદલ આભાર।